સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલિકા દ્વારા 22 દુકાનો અને રેસ્ટોરન્ટને સસ્પેન્ડ કરવા મામલે વિરોધ પક્ષે ઉઠાવ્યા સવાલો. વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત દ્વારા આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉભા કરતા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરાઈ છે. તેમણે જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ બાબતે અગાઉ અને વખતો વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈપણ દુકાન કે રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને વડોદરા મહાનગરપાલિકાના અધિક આરોગ્ય અમલદાર અને ડેઝિગ્નેટેડ ઓફિસર હંમેશા એવું કહેતા હોય છે કે અમારી સત્તામાં અખાદ્ય ખોરાકના જથ્થા નાશ કરવાનો અને સબ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ હોય તો કલેક્ટર ઓફિસને જાણ કરવા સિવાય કોઈ અધિકાર નથી અને અનેક વખત અખાદ્ય ખોરાક વેચતા દુકાન અને રેસ્ટોરન્ટના માલિકો આબાદ બચાવ કરવા આવતા હોય છે. જ્યારે FSSAI એક્ટના સેક્શન 32 અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ હતી તો આનો ઉપયોગ કેમ કરવામાં આવતો ન હતો? પાછલા 2 વર્ષમાં જે જે દુકાનદારો અથવા રેસ્ટોરન્ટમાંથી સબ સ્ટાન્ડર્ડ અથવા તો અખાદ્ય ખોરાક મળી આવ્યો છે એ તમામ દુકાનો અને રેસ્ટોરન્ટના લાયસન્સ રદ કરવા અમારી માંગણી છે. છેલ્લા 2 વર્ષમાં અખાદ્ય ખોરાક મળ્યો હોય અને એ તમામ રેસ્ટોરન્ટ અને દુકાનવાળાને કોર્પોરેશને નોટિસ આપી હોય એ નોટિસની કોપી અમને મોકલશો અને સાથે સાથે જે 22 દુકાનો અને રેસ્ટોરન્ટના લાયસન્સ રદ કર્યા છે એ તમામને આપેલ નોટિસની કોપી પણ આ સાથે મોકલશો. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા 22 દુકાનોને અને રેસ્ટોરન્ટને અખાદ્ય કાં તો સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટે નોટિસીસ અપાઈ છે અને એમના લાયસન્સ રદ કરવાનો પ્રોસિજર ઇનિશિયેટ થયો છે. અગાઉ અનેક વખત અમે રજૂઆતો કરેલી, સભામાં કરેલી, લેખિત કરેલી, ડિપાર્ટમેન્ટમાં મૌખિક જાણ કરેલી, ત્યારે અમને એવું કહેવામાં આવતું હતું કે અમારી પાસે આવી કોઈ સત્તા નથી, અમે મેક્સિમમ અખાદ્ય ખોરાક છે એને ડિસ્ટ્રોય કરી શકીએ અથવા તો સબ સ્ટેન્ડર્ડ હોય તો કલેક્ટરને જાણ કરીએ અને એના પર કેસ થાય અને એ એકોર્ડિંગલી ફાઇન થાય. જો આ જોગવાઈ હતી તો આજ દિવસ સુધી કેમ નહોતી યુઝ કરવામાં આવતી? આ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આનો મતલબ એ થાય છે કે આ ડિપાર્ટમેન્ટમાં ખૂબ ભ્રષ્ટાચાર થતા હતા અગાઉ અને જે લોકોને સસ્પેન્ડ લાયસન્સ રદ કરવા પાત્ર હતા એ લોકોની પાસેથી ભ્રષ્ટાચાર કરીને એમને છોડી મૂકવામાં આવતા હતા અને લાખો નાગરિકોના જીવ સાથે મોટા ગંભીર ચેડા થતા હતા. આ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆત બી કરી છે અને પાછલા 2 વર્ષમાં જે જે રેસ્ટોરન્ટ અથવા તો દુકાનોને સબ સ્ટાન્ડર્ડ કાં તો ખરાબ ક્વોલિટીના ફૂડ માટે નોટિસ ઇસ્યુ કરી છે તમામને આ જ રીતે પ્રોસેસ કરવા માટે અમે લેટર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે આ તમામ વસ્તુ જે છે અને જે મેન્યુફેક્ચરર્સ છે સબ સ્ટાન્ડર્ડ ફૂડના એ મેન્યુફેક્ચરરને બી જે ટેલિફોનિક જાણ કરી છે એવું ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવે છે ત્યાં બી રિટર્નમાં કમ્પ્લેન કરવામાં આવે અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે એ ફૂડ સાથે સંકળાયેલા હોય એ કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં બી લેખિત ફરિયાદ કરવામાં આવે એવી માંગણી સાથે અમે આજે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આ બાબતે અધિકારી આજ દિન સુધી કેમ નરમ વલણ રાખતા હતા અને આ જો કાયદામાં પ્રોવિઝન હતું તો કડક એક્શન કેમ નહોતા લેતા તે બાબતે તપાસ કરવાની બી માંગણી કરી છે.